રિલાયન્સ ખાતે આવેલ સેવન ડે સ્કૂલમાં આજે પાંચમા દિવસે પણ વાલીઓ ફી વધારાને મુદ્દે હોબાળો યથાવત રહ્યો હતો. જો કે પોલીસે વાલીના વિરોધને પગલે બેરિકેડ મૂકી દીધા હતા. છેલ્લા પાંચ દિવસથી અઠવાલાઇન્સ ખાતે આવેલ સેવન ડે સ્કૂલમાં વાલીઓ દ્વારા ફી વધારાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં ગત રોજથી વાલીઓના વિરોધને કારણે સ્કૂલના ગેટ બહાર પોલીસે બેરિકેડ લગાવી દેવાયા હતા. જેથી આજે વાલીઓએ પોલીસના બેરિકેડ પર બેનરો લગાવીને અને કાળી પટ્ટી બાંધીને વિરોધ કરી રહ્યા છે. વાલીઓએ જણાવ્યું હતું કે ફી વધારો પરત ખેંચવામાં નહીં આવે તો ભૂખ હડતાલ કરીશું. સાતમો દિવસ છે ને અમારી માંગ છે ફીસ જેટલી વધે પાછી ઓછી કરવાની છે. ને આ લોકો પ્રિન્સિપલ હજુ સામે નથી આવતા, નહીં કંઈ અમારા માટે કંઈ વિચાર કરવા. બાર પાંચ દિવસથી બહાર બેસેલા છે, નહીં સ્કૂલની અંદર જવા દે છે. બીજું, આ લોકો પૈસા પડાવવા માટે જેને સ્કૂલનો અભ્યાસ પૂરો થઈ ગયો છે તો એલસી લેવા માટે બી પૈસા માંગે છે. 16,000 એલસીના પૈસા માંગે છે ને એની ટ્યુશનની નામ રસીદ લખીને ટ્યુશનના નામે રસીદ આપે છે ને 16,000 એલસીના પૈસા માંગે છે આ લોકો. અગાડી જોઈએ છે જેટલું અમે બને શાંતિથી અમે કરીએ છીએ. અમે વિરોધ અમે શાંતિથી જ વિરોધ કરીએ છીએ. અમારી ઈચ્છા એ છે કે બધી સ્કૂલવાળા જેને બી સ્કૂલમાં ફીસ વધારવી છે, જેને બી તકલીફ છે, બધી સ્કૂલવાળા વિરોધમાં સાથે જોડાઓ. બીજા સ્કૂલમાં બી વિરોધ છે તો બધા ખુલીને આવતા નથી, બધા ખુલીને વિરોધ કરો. જાતે બધી સ્કૂલોનો વિરોધ થશે તો આ લોકોને ગવર્મેન્ટે સામે આવવું પડશે, નમવું પડશે લોકોને. વધુમાં વાલીઓએ જણાવ્યું હતું કે 45% જેટલા ફીમાં વધારો કરવામાં આવ્યો છે. FRCDO તમામ રજૂઆત કરવામાં આવી છે. જો કે હજુ સુધી શાળાના સંચાલકો કે ટ્રસ્ટીઓ વાલીઓ સાથે વાત કરવા આવ્યા નથી. સંચાલકો પણ વાત કરવા તૈયાર નથી. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.